न्याय ने अधिकारिता विभाग ना मंत्री ईश्वर भाई परमारी नर्मदा चलाना के वड़िया खाते निर्माण पामी रहल स्टैच्यू ऑफ यूनिटी की मुलाकात लीधी हती। 182 मीटर दुनिया की सौथी मोटी सरदार पटेल साहिब की प्रतिमा ना निर्माण कार्य नु मंत्री श्री परमारे बारीकाई थी निरीक्षण कर्यो हतो। બારમી જૂને સરદાર પટેલ સાહેબે બારડોલી દિવસની ઉજવણી કરી હતી। તે સમયે મારા બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં આવેલા કોટા ગામમાં સરદાર સાહેબ પધાર્યા હતા। ત્યારે આ ગામના ભીખીબેન નામના એક વયવૃદ્ધ મહિલાએ વલ્લભભાઈ પટેલ સાહેબ સાથે સંવાદમાં આપ સાહેબ અમારા સરદાર છો તેમ જણાવ્યું હોવાનું તેમ મંત્રી પરમારે જણાવી બારડોલી સત્યાગ્રહના સંસ્મરણો તાજા કર્યા હતા। મંત્રી પરમારે જણાવ્યું છે કે 89 વર્ષ બાદ સરદાર સાહેબના બારડોલી દિવસની ઉજવણીને તાજી કરવા 12 જૂન 2017 ના દિવસે બારડોલીમાં બારડોલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે તમામ બારડોલીવાસીઓ માટે યાદગાર બની ગયું છે। તેની યાદ તાજી કરી આ પ્રતિમાના ઝડપથી થઈ રહેલ નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી। તો આપણા સ્વપ્ન દ્રષ્ટા વડાપ્રધાનની નરેન્દ્ર મોદીના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી કેવડિયા વિશ્વનું મહત્વનું પ્રવાસન ધામ બની રહેશે તેમ તેમણે ગર્વભેર જણાવ્યું હતું। મંત્રી પરમારે સાધુબેટ ખાતે પ્રતિમાના નિર્માણની સાથોસાથ આકાર લઈ રહેલા સ્ટેચ્યુનું 3 સ્તરનું પ્રદર્શન, મેમોરિયલ ગાર્ડન અને તથા સરદાર પટેલના જીવન કવન, રાષ્ટ્ર માટેના યોગદાન અને પ્રતિમાના નિર્માણના પ્રારંભથી અંત સુધીની તબક્કાવાર કામગીરી તથા વિશાળ મ્યુઝિયમ પ્રદર્શન વિશે જાણકારી મેળવી હતી। મંત્રી પરમારે સરદાર સરોવર ડેમની મુલાકાત લઈ ડેમની પાણી સંગ્રહ ક્ષમતા અને ટેકનિકલ માહિતી મેળવી હતી। ડેમમાંથી નીકળતી મેઇન કેનાલનું તેમણે નિરીક્ષણ કર્યું હતું। આ સાથે મંત્રી પરમારે સરદાર સરોવર સાઇટ હાઇડ્રો પાવર પ્રોજેક્ટની મુલાકાત લઈ 3 રાજ્યોમાં વિભાજિત થતી વીજળીના ઉત્પાદન અંગે જાણકારી મેળવી હતી। અંતમાં મંત્રી પરમારે ભારત ભવનની પ્રગતિ હેઠળની કામગીરીનું નિરીક્ષણ કરી પ્રવાસીઓને મળનારી સુવિધાઓની ઝીણવટભરી વિગતોથી માહિતગાર કર્યા હતા। આ પ્રસંગે પરમારની મુલાકાત દરમિયાન મંત્રીની સાથે નિગમના કાર્યપાલક ઇજનેર એવી કચરે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ વગેરેની ટેકનિકલ માહિતી પૂરી પાડી હતી। આ પ્રસંગે નર્મદા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દીપક જગતાપ સાથે ગુજરાત ન્યૂઝ, રાજપીપળા।